દ્રષ્ટિએ મેં કહ્યું આસ્થાનું રાજકારણ છે. જી ઇલિયાસભાઈ, પ્રક્રિયા જળવાઈ રહે, જે પ્રક્રિયા હકીકતમાં છે, ખોટું અર્થઘટન થયા બાદની પ્રક્રિયા નહીં. મેં અત્યારે પહેલા બી આપને કહ્યું હતું કે કુરાન શરીફની અંદર સૂરે તલાક જે છે એમાં આખું એક 12 એમાં સ્ટેટમેન્ટ છે, એમાં જેમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારે તલાક કઈ રીતે આપવી. અને આ જે એક સાથે જે 3 તલાક છે જે છે એ અમારામાં જે હન્ફી જે કહીએ છે ને હન્ફી મસલકની અંદર આ છે. તો માત્ર આ સમયનો જ વાત છે કે એક સાથે 3 તલાક આપવી એટલે તાત્કાલિક તલાક થાય અથવા 3 મહિનાની અંદર તલાક થાય. સમયની ખાલી વાત નથી, એની કઈ રીતે અપાતી હતી, વોટ્સએપ થી અપાતી હતી, ફોન થી, એ બી એ ઝઘડો એ બી હતો કે તમે આવી રીતે પેલી 12 રસ્તા પર ઉભી પેલા અત્યારે ના કહો આગળ ચાલી તમે 3 કલાક આ તમાશો. તો ઝઘડો ખોટી વાત છે, ખોટી થવી જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. અમારે જી અને થોડી વાર પહેલા જ વકીલ સાહેબ કહીને ગયા કે ન્યાયના મંદિરમાં કોર્ટમાં લોબીમાં જ્યારે પતિ પત્નીને 3 તલાક આપી દે છે તો એથી કદાચ દુર્ભાગ્યપૂર્ણ વાત શું હોઈ શકે. બરોબર છે. અને રુઝાનબેન ફોલો થશે, કેમ કે ફરીથી એ જ વાત ગ્રાસ રૂટ પર આવીને અટકી જાય છે કે જે આનંદભાઈએ વાત કરી કે આસ્થા અમુક લોકો માને છે, જે કદાચ આગળ વધવા માટે કે આ બધું મુશ્કેલીઓથી પીછો છોડાવવા માટે કે આમાંથી બહાર આવવા માટે એ બધું જરૂરી છે કે તમે શું માનો છો, તમારી ભલાઈ માટે. એક સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે એક આપણા પેનલિસ્ટ કહીને ગયા કે જે મુલ્લાને મૌલવીઓ છે અને જે એ લોકો આખું તમારી મુસ્લિમ કમ્યુનિટીને અત્યારે કંટ્રોલ કરીને મિસગાઈડ કરી રહ્યા છે, મિસલેડ કરી રહ્યા છે ફોર ધેટ પર્સનલ ફેવર્સ ઓર ફોર વોટ એવર ફેવર્સ, અને જે રીતે ભણવા એટલે એડ્યુકેશન નથી, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારા જેવા જાગૃત લોકો જે અહીંયા બેઠા છે એ જાગૃત લોકોએ આગળ આવવું પડશે અને એમાં એને લોકોને એ સ્ટેપ લેવો પડશે. કારણ કે અત્યારે માની લો સુપ્રીમ કોર્ટ સ્ટે મૂક્યો, એટલે અગર જ્યુડિશિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી કરો તો સ્ટે એટલે સ્ટે રહેવો જોઈએ, ના તો એનું ઉલ્લંઘન થાય તો પાછું એના શું થાય, સ્ટે નું ઉલ્લંઘન થાય તો શું થાય, એડવોકેટ કન્ટેમ્પ થાય. એટલે એ તો ઇટ હેઝ ટુ બી ટેકન કેર ઓફ, એટલે લોકોએ માનવું જ પડશે, કોઈ ડાઉટ નથી. એટલે તો પીઆઈએલ થઈ તાકી કોર્ટ કે તો જ લોકો માને, ના તો આજકાલ લોકો માનતા નથી. અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ દેશભરમાં મુસ્લિમ મહિલાઓમાં આપણી સાથે